આવી ગયા? હા, ચાલો તો આજે હું તમને એક વાર્તા કહેવાની છું. આગળ તમે જંગલની વાર્તા સાંભળી, પ્રાણીઓની વાર્તા સાંભળી સાંભળી હતી ને? હા, તો આજે પણ એવી જ હું એક વાર્તા કહેવાની છું. તમે બધા ધ્યાનથી સાંભળજો. તો બાર મિત્રો, જુઓ અહીં આ એક ચિત્ર છે અને ચિત્રમાં બે બાળકો છે. હવે બંને બાળકોમાંથી એક બાળકનું નામ છે કનુ અને બીજા બાળકનું નામ છે મનુ. કનુ અને મનુ પાકા દોસ્ત હતા. હવે તેમને એક દિવસ જંગલમાં ફરવા જવાનું મન થયું એટલે તેઓ તો જંગલમાં ફરવા નીકળે છે. ચાલતા ચાલતા તેઓ તો સરસ મજાની વાતો પણ કરતા હતા. હવે થોડે આગળ ગયા અને દૂરથી તેમને એક રીંછ દેખાયું. હવે રીંછને જોઈને તો કનુ અને મનુ ગભરાઈ ગયા. હવે શું કરવું તેઓ તો વિચાર કરવા લાગ્યા. પછી કનુને તો ઝાડ ઉપર ચડતા આવડતું હતું અને મનુને ઝાડ ઉપર ચડતા આવડતું હતું નહીં. એટલે કનુને તો ઝાડ પર ચડતા આવડતું હતું એટલે એ તો જલ્દી જલ્દી ઝાડ ઉપર ચડી ગયો અને મનુ તો નીચે જ રહી ગયો. હવે મનુ તો ગભરાવા લાગ્યો કે રીંછ તો નજીક આવી રહ્યું છે, હવે શું કરું. એટલે મનુએ તો એક યુક્તિ વિચારી અને પછી યુક્તિ વિચારીને એ તો રીંછ એની પાસે આવે તે પહેલા જમીન ઉપર ચપટો સૂઈ ગયો અને થોડી વાર માટે તેમણે શ્વાસ પણ રોકીને સીધો જમીન ઉપર સૂઈ ગયો. ત્યાર પછી રીંછ ધીમે ધીમે તેમની પાસે આવે છે. રીંછ મનુ પાસે આવીને ઊભું રહે છે અને રીંછ તો મનુની ગોળ ગોળ ફરે છે અને મનુને એમ કરીને સૂંઘે છે. રીંછને થયું કે આ તો કોઈ મરેલું માણસ છે, એને ખાવાથી શું થશે. રીંછ તો એમ કરીને આગળ ચાલ્યું જાય છે. હવે આ બધું ઉપર બેઠેલા કનુએ જોયું એટલે કનુને થયું કે આ તો નક્કી રીંછે કંઈ મનુના કાનમાં કીધું જ છે. એટલે પછી રીંછ ગયું એટલે કનુ તો ઉપરથી નીચે ઉતરે છે અને પેલા મનુને કહે છે કે મનુ, આ રીંછે તને કાનમાં શું કીધું. એટલે પેલો મનુને તો ગુસ્સો હતો, કોના પર? કનુ પર. એટલે મનુએ શું કહ્યું ખબર? મનુએ કહ્યું કે રીંછે મને કાનમાં કહ્યું, સીબટમાં જે કામ આવે તે જ સાચો મિત્ર કહેવાય. પછી એમ વાતો કરતા કરતા બંને મિત્રો પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. મિત્રો, તમને આ વાર્તા સાંભળવાની ગમી નહીં બધાને? તમે ધ્યાનથી સાંભળીને તો ચાલો હવે હું તમને એના પ્રશ્ન પૂછીશ, તેના તમારે મને જવાબ આપવાના છે. તો હવે આ બંને બાળકો હતા, તે બંને બાળકોનું નામ શું હતું? હા બોલો, કનુ. અને બીજાનું બોલો બોલો, મનુ. સરસ. પછી એક દિવસ તેમને ક્યાં જવાનું મન થયું? હા, જંગલમાં ફરવા જવાનું મન થયું. પછી જંગલમાં ફરતા ફરતા તેમને દૂરથી શું દેખાયું? હા, રીંછ દેખાયો. પછી રીંછને જોઈને તેઓ ગભરાઈ ગયા એટલે ઝાડ ઉપર કોણ ચડી ગયું? કનુ ચડી ગયો. અને જમીન ઉપર ચટ્ટુ કોણ સૂઈ ગયું? મનુ. પછી રીંછે શું કર્યું? હા, મનુની ગોર ગોર પડીને તેમને સૂંઘતું હતું. તો બાળ મિત્રો, આપણી આ વાર્તાનું નામ શું હતું? બે મિત્રો અને રીંછ. તો તમને આ વાર્તા સાંભળવાની મજા આવી ને? તમારે આજે બીજી પણ એક વાર્તા સાંભળવી છે, સાંભળવી છે ને? હા, વાર્તા સાંભળવાની તો તમને ખૂબ જ ગમે. ઓકે, તો ચાલો હવે આપણે બીજી વાર્તા કરીશું. તો આપણે અહીં આ વાર્તામાં બે મિત્રોની વાર્તા સાંભળીને બધાએ, તો આ વાર્તામાં પણ બે મિત્રો જ છે. પણ એ બે મિત્રો કોણ છે ખબર? હઠ્ઠી અને દરજી. આ હઠ્ઠી અને દરજી એ બંને પણ પાકા દોસ્ત હતા.
હઠ્ઠી રોજ સવાર થાય એટલે એ જંગલમાંથી પાણીની ડોલ પોતાની સૂંઢની અંદર લઈ આવે. કોના માટે? દરજી માટે. અને દરજી એના બદલામાં તેને શું આપે? રોજ એક કેળું ખાવા માટે આપતો હતો. આ રીતે રોજ હઠ્ઠી દરજીને પાણી આપે અને દરજી તેને કેળું આપે. આમ કરતા કરતા થોડા દિવસ પછી એક દિવસ દરજીને હઠ્ઠીની મજાક કરવાનું મન થયું. શું કરવાનું મન થયું? મજાક કરવાનું મન થયું. એટલે દરજીએ તો એક યુક્તિ વિચારી કે એની મજાક કેવી રીતે કરું. એટલે એને તો એક યુક્તિ સૂજી અને બીજે દિવસે જ્યારે હઠ્ઠી પાણી લઈને આવે છે ત્યારે દરજી તેને તે દિવસે કેળું આપવાની જગ્યા પર એને એની સૂંઢની અંદર સોય ખોચી. શું ખોચ્યું? સોય. હવે પેલા હઠ્ઠીને તો ગુસ્સો આવી ગયો. આપણી પણ કોઈ મજાક મશ્કરી કરે તો આપણને પણ ગુસ્સો આવી જાય છે ને, તેમાં હઠ્ઠીને પણ ગુસ્સો આવી ગયો. એટલે પછી હઠ્ઠીએ તો મનમાં વિચાર કર્યો કે આ દરજીને હું રોજ પાણી લાવીને આપું છું અને એને મારી આવી મજાક કરી, એટલે હવે હું એક યુક્તિ કરું. એટલે તેને તો થયું કે હમણાં જ આ દરજીને હું સૂંઢની અંદર બિતાડીને પછાડી નાખું. પણ હઠ્ઠીએ ફરી પાછો વિચાર કર્યો કે ના ના, મારે એવું કરવું નથી. પણ હઠ્ઠીએ બીજી યુક્તિ વિચારી નાખી હતી. બીજો દિવસ થયો અને હઠ્ઠી ફરી જ્યારે દરજી પાસે જવા તૈયાર થાય છે ત્યારે હઠ્ઠીએ શું કર્યું ખબર? એની સૂંઢની અંદર ગંદુ પાણી ભરી દીધું અને એ ગંદુ પાણી લઈને દરજીની દુકાન ઉપર જાય છે. હવે દરજીની દુકાન ઉપર તો સરસ મજાના નવા કપડાઓ લગાવેલા હતા. હવે હાથી ત્યાં જાય છે એટલે સૂંઢ વડે એ ફુવારાની જેમ ગંદુ પાણી દરજીના કપડા ઉપર છાંટી દે છે. એટલે દરજીને પણ ગુસ્સો આવી ગયો અને દરજીના બધા કપડા ગંદા થઈ ગયા. તો આ દરજીને પણ પોતે કરેલી ભૂલ હવે સમજમાં આવી ગઈ. તો બાળ મિત્રો, આ દરજીએ કરેલી ભૂલ કોને ભારે પડી? દરજીને જ ભારે પડી, ખરું ને? હા, તો તમને આ વાર્તા સાંભળવાની પણ મજા આવી ને. હઠ્ઠી કોનો દોસ્ત હતો? દરજીનો. અને દરજી પણ હઠ્ઠીનો દોસ્ત હતો. હવે દરજી શું કરતો હતો? કપડા સીવતો હતો. હવે હઠ્ઠી દરજી માટે સૂંઢમાં રોજ શું લાવતો હતો? પાણીની ડોલ લાવતો હતો. એ ડોલની અંદર પાણી ભરીને લાવતો હતો. એના બદલામાં દરજી હઠ્ઠીને શું આપતો હતો? હા, કેળું આપતો હતો. પછી એક દિવસ દરજીએ હઠ્ઠીની શું મજાક કરી? હા, હઠ્ઠીની સૂંઢમાં સોય ખોસી. એટલે હઠ્ઠીને ગુસ્સો આવી ગયો હતો. હઠ્ઠીએ ગુસ્સામાં બીજા દિવસે શું કર્યું? હા, સૂંઢની અંદર ગંદુ પાણી ભરી લાવે છે અને દરજીના નવા કપડા ઉપર ઉડાડે છે, બરાબર ને? હા, તો દરજીની કરેલી ભૂલ દરજીને જ ભારે પડી. તો બાળ મિત્રો, આજે આપણે કઈ કઈ વાર્તા કરી? બે મિત્રો અને રીચ. અને બીજી વાર્તા કઈ હતી? હઠ્ઠી અને દરજી. તમને ગમી ને વાર્તા? હા, ચાલો તો હવે આપણે ફરી પાછા આવશું અને નવી નવી વાર્તાઓ સાંભળતા રહીશું.